નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું છું દિવેશ ગાડિયાનું સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ આઠ વિષય અંગ્રેજી બીજા સત્રનું યુનિટ નંબર ટુ નામ છે જેનું યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ તમે ઇંગ્લિશ પસંદ કરો છો નહીં આ યુનિટની આજે આપણે પહેલી એક્ટિવિટી ભણવાના છીએ

કે રંગ ઉપર અને વસ્તુના નામ નીચે શું કરો અન્ડરલાઇન કરો અને રાઈટ ધેમ ઇન ધ ટેબલ અને એને ટેબલમાં લખો તો ચાલો પેલા તો કવિતા વાંચી લઈએ કે ધ બ્લુ બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ કે ભૂરું છે ભૂરું છે આકાશ ભૂરું છે ધ વોટર ઇન ધ સી ઇઝ ટુ વોટર ઇન ધ સી કે પાણીની અંદર દરિયો એવું નહીં વોટર ઇન ધ સી એટલે જો ઊંધું વાંચવાનું દરિયાની અંદરનું પાણી કે સમુદ્રમાં રહેલું પાણી પણ ભૂરું છે કે ભૂરું છે ભૂરું છે આકાશ ભૂરું છે દરિયાની અંદરનું પાણી ભૂરું છે આઈ લાઈક બ્લુ ડોન્ટ યુ કે મને તો એ ભૂરો રંગ ગમે તમને ન ગમે કયા ભૂરું એટલે કે બ્લુ રંગ અને બીજી વસ્તુ કઈ તો કે આકાશ અને શું પાણી આ બે વસ્તુ આગળ ગ્રીન ગ્રીન ધ ગ્રાસ ઇઝ ગ્રીન લીલું છે લીલું છે ગ્રાસ એટલે થાય ઘાસ ઘાસ લીલું છે લીવ્સ ઓન ધ ટ્રીઝ આર ગ્રીન લીવ્સ લીવ્સ એટલે શું થાય પાંદડા કે વૃક્ષ ઉપરના પાંદડા લીલા છે કે લીલું છે લીલું છે ઘાસ લીલું છે વૃક્ષો ઉપરના પાંદડાય લીલા છે આઈ લાઈક ગ્રીન ડોન્ટ યુ કે મને લીલો ગ્રીન મને લીલો રંગ ગમે તમને ન ગમે બરોબર આગળ આગળ હું કહી છે રેડ રેડ ધ સન ઇઝ રેડ લાલ છે લાલ છે સૂર્ય લાલ છે ઘણા કે સર સર ખોટું આટલી બાટલી ચિરાણી સૂર્યલાલ ન હોય અરે અહીંયા જો શું કહે છે વેન હી ઇઝ ગેટિંગ આઉટ ઓફ બેડ જ્યારે એટલે અહીંયા ઉગતા સૂરજની વાત કરી છે તો બાળકો જ્યારે સૂરજ ઉગતો હોય ને સૂર્યોદય થતો હોય ત્યારે એ સૂર્યનો રંગ રાતાશ જેવો હોય લાલ જેવો હોય એટલા માટે કીધું છે કે રેડ રેડ ધ સન ઇઝ રેડ કે લાલ છે લાલ છે સૂર્ય લાલ છે આઈ લાઈક રેડ ડોન્ટ યુ કે મને લાલ રંગ ગમે તમને ન ગમે ઓકે તો અહીંયા જે છે આપણે રંગોની વાત કરી રંગની અંદર કઈ કઈ વસ્તુ તો કે આ વસ્તુ કઈ છે સન સૂર્ય જે છે એ વસ્તુ છે ઓકે તો એ બધી આપણે વસ્તુ જોઈએ આગળ છે યેલો યેલો ફ્લાવર્સ આ યેલો પીળા છે પીળા છે ફૂલો પીળા છે ફ્લાવર્સ એટલે કે ફૂલ સનફ્લાવર સ્ટેન્ડિંગ ઇન ધ રો સનફ્લાવર એટલે શું થાય સૂર્યમુખી સૂર્યમુખીના ફૂલ જેલ હરોળમાં ઊભા હોય લાઈનમાં ઊભા હોય અને સૂર્યને જોતા હોય તે બધા ફૂલો કેવા છે પીળા છે આઈ લાઈક યલો ડોન્ટ યુ અને મને એ પીળો રંગ ગમે છે તમને નહીં ગમતો આવી રીતે આ પ્રશ્ન પૂછવામાં આવે છે આગળ જોઈએ આગળનો પ્રશ્ન એમાં એમાં હું કીધુંતું આપણને કે પોયમ વાંચ્યા પછી જેમાં રંગોના નામ હોય તે અને વસ્તુઓના નામ હોય તે લખવાના અહીંયા オબ્જેક્ટ્સ オબ્જેક્ટ્સ એટલે શું થાય છે વસ્તુ શું થાય વસ્તુઓ અને કલર્સ એટલે શું થાય રંગ આપણે રંગોના નામ આ બાજુ અને વસ્તુના નામ વસ્તુ લખશું તો રંગો કયા કયા હતા બ્લુ રંગ હતો અને સનફ્લાવર એટલે કે સ્કાય એટલે આકાશ વોટર એટલે પાણી સી એટલે દરિયો ગ્રાસ એટલે શું થાય ઘાસ લીવ એટલે પાંદડા ટ્રી એટલે વૃક્ષ સન એટલે સૂર્ય બેડ એટલે શું થાય પથારી

વસ્તુઓ બદલી નાખવાની છે એન્ડ ધ કલર્સ અને રંગો બદલી નાખવા છે ઇવન ઇન ધ રાઇમ કે જે તમને કવિતામાં આપેલા છે જે આપણે કવિતા વાંચી ને હમણાં આપણે કવિતાનું ગાન કર્યું એ કવિતામાં જે રંગો હતા એ જે વસ્તુઓ હતી એ બસ એને બદલી નાખવાની એક નવી કવિતા બનાવો યુઝ ધ ક્લુઝ ગીવન ઇન ધ ટેબલ અહીંયા તમને જે છે નીચે ક્લુ આપ્યા છે એનો તમારે યુઝ કરવાનો છે તો ચાલો જોઈએ રંગમાં આપ્યો છે પિંક રંગ તો પિંક રંગની વસ્તુ કઈ તો કે રોઝ લિપ્સ ઓફ અ બેબી

રાતનું આકાશ તો આ બાળકના હોઠ પણ ગુલાબી છે મને ગુલાબી રંગ ગમે છે તમને નથી ગમતો

આઈ લાઈક બ્લેક ડોન્ટ યુ મને કાળો રંગ ગમે તમને નહીં બરાબર આવી રીતે પ્રશ્નવાળી પોયમ જે છે એ આપણે ભણ્યા તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા એક્ટિવિટી નંબર વન મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ પાર્ટની બીજી એક્ટિવિટી લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો